નથી. માણસમાં આત્મબળ, ઈશ્વરનું બળ, નિષ્કામ કર્મનું બળ હતું. માં ચાણક્ય નીતિ મારે એટલા માટે કે જે માણસમાં નિષ્કામ કર્મયોગ આવે. ચાણક્ય પોતે યોગી હતા. યોગી એને કહેવાય કે જેને આ સંસારમાં ક્યાંય આસક્તિ ન હોય ને, એનું નામ યોગી. થોડીક ભસ્રિકા ઉકલને થોડાક હવારમાં વળ ખાઈ લે એટલે યોગી ન થાય. એ વજન ઘટાડવાના ઉપાયો કહેવાય. હા બી હવારમાં ઉઠીને આમાં થોડું કરી લે અને થોડાક પ્રાણાયામ કરી લે, એમ યોગીનો. યોગીનો અર્થ જ એટલો. યોગ એટલે જોડાવું. યોગનો અર્થ જોડાવું. જે પરમાત્મામાં જોડાણો છે એટલે સંસારમાંથી વિરક્ત થયો હોય એને યોગી કહેવાય. ચાણક્ય યોગી હતા. એને સંસારમાં કોઈ આસક્તિ નહોતી. એણે નંદ રાજાઓને હટાવી અને ચંદ્રગુપ્તને રાજા બનાવ્યા. પણ ચાણક્ય તો આખી જિંદગી ઝૂંપડીમાં જ રહ્યા છે. કોઈ દી રાજમાં નથી આવ્યા. એણે રાજના કોઈ સુખ નથી ભોગવા. જેવી રીતે કૃષ્ણ ભગવાને મથુરાનું રાજ ઉગ્રસેનને અપાવ્યું, ભગવાન ત્યાં એક દાડો મથુરાનું સુખ ભોગવવાનો રોકાણા. દ્વારકા નગરી ભગવાન કૃષ્ણએ બનાવી, પણ રાજા તો ઉગ્રસેનને બનાવ્યા. કૃષ્ણ કોઈ દી દ્વારિકાના રાજા તરીકે એણે ઉપભોગ ન કર્યો. હસ્તિનાપુરનું રાજ યુધિષ્ઠિરને અપાયું. જેવું રાજ ઉપર એનો અભિષેક થયો, ભગવાન તરત દ્વારિકા આવ્યા કે હાલો ભાઈ, થોડાક દી રાજ અપાયું છે, દહીં ખાઈ પીને અહીં તાગડ ધીના કરી. પરમ યોગી કૃષ્ણ તમે આમ જુઓ ને એના જીવનમાં. એટલે એણે આપેલી ગીતા આજ ખાલી ભારત દેશના લોકો નહીં, દુનિયાના લોકો વાંચે ભાઈ, દુનિયાના લોકો વાંચે. કેટલાય દેશોમાં, કેટલી ભાષાઓમાં ગીતાનું ટ્રાન્સલેશન થાય, અને એ જે આપી શકે એ બીજાથી બોલી પણ શકાય. યોગી પુરુષ છે, એમાં ચાણક્ય યોગી પુરુષ હતા. તો ઘણી વાર યોગી પુરુષ હોય એને કંઈ ઈચ્છા ન હોય દુનિયાની, તો એ મૌન થઈને જંગલમાં વયા જાય, મૌન થઈને કોઈ રૂમમાં બેસી જાય. એ કંઈ કરે નહીં, એને શું કંઈ ઈચ્છા જ નથી, એવું કરવા કરે. પણ એની સાથે સાથે કૃષ્ણના જીવનમાં જો એ યોગી હતા, સાથે નિષ્કામ કર્મ યોગી પણ હતા. એને પોતાને કાંઈ કરવાનું નહોતું, પણ છતાંય એને કર્મ તો કર્યા જ કર્યા. જનના હિત માટે, લોકના હિત માટે, દેશના હિત માટે, સમાજના હિત માટે કૃષ્ણ ભગવાન કર્મ કરતા જ રહ્યા. એણે કર્મ કોઈ દિવસ છોડ્યું નહીં, અર્જુનને છોડવા દીધું પણ નહીં. જે યોગી બની જાય, જેને સંસારમાં કાંઈ વાસના ન હોય, તો એ માણા પાછો નિષ્કર્મ બની જાય. એને કંઈ કરવાની ઈચ્છા થાય, શું કરવા, એને તો કંઈ જોતું નથી. પણ છતાંય યોગીની સાથે કૃષ્ણ નિષ્કામ કર્મયોગી બન્યા. એમ આ ચાણક્યને પણ પોતાની માટે કોઈ ઈચ્છા નહોતી, એને કોઈ પ્રકારની ઈચ્છા, યોગી પુરુષ હતા. પણ સાથે સાથે જેટલો દાખલો, જેટલી મહેનત ચાણક્યએ કરી એટલી ચંદ્રગુપ્તએ નથી કરી. સાથે નિષ્કામ કર્મયોગી હતા. અને આ દુનિયામાં કાંઈ પણ સારું સર્જન થયું છે ને, અને એક વ્યક્તિને આધારે હજારો માણસો સુખી થયા હશે, તો એ વ્યક્તિને તમે જોશો એ યોગી પણ હશે અને એ નિષ્કામ કર્મયોગી પણ હશે. ખાલી યોગી હશે તો એ ખાલી પોતે સુખી થાય, અને સાથે નિષ્કામ કર્મયોગી હશે તો એ હજારો માણસોને પાછો સુખી કરશે. યોગી કેવલ પોતે સુખી થાય, નિષ્કામ કર્મયોગી બીજાને પણ સુખી કરે. બધી વાત તમને કેટલી સમજાય એ તમારા અનુભવના આધારે રહેશે. પણ જેટલો જેને અનુભવ થયો હશે અને જે માણસ એ માર્ગે ચાલ્યો હશે, એને આ મારા શબ્દો એક એક કરોડ રૂપિયા જેવા લાગશે. એક એક શબ્દ કે આ કામ મારું બહુ ગજબનું છે, વિપરીત કામ છે. યોગી બી થાવું અને સાથે નિષ્કામ કર્મયોગી થાવું, બે વિરોધ દિશાની વાત. અને કોક કોક પુરુષમાં જ તમને ઘટના જોવા મળે. ઈચ્છાઓ જ હોય તો આખું દુનિયા કર્મયોગી હોય. પોતાને જ નકરી ઈચ્છાઓ હોય, ભાત ભાતની મેળવવાની, પ્રાપ્ત કરવાની, ભોગવવાની, તો આખી દુનિયા કર્મયોગી છે જ ને. પણ ઈચ્છા ન હોય અને કર્મયોગી બનવું એને નિષ્કામ કર્મયોગી કહેવામાં આવે.
યોગી ન હોય એ બધા ભોગી હોય, ભોગી હોય કર્મયોગી જ હોય, બધા કર્મ કરતા જ હોય. પણ યોગી થવું કે તા સંસારમાં વિરક્ત થવું અને સાથે પાછું કર્મ કરવું, નિષ્કામ કર્મયોગી થવું, આ બહુ વિપરીત વાત, એ બધામાં ઘટતી નથી. મને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં આ ચીજ જોવા મળી, એ જ ચીજ તમને સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જોવા મળે. મહારાજ જ્યારે અહીંયા સત્સંગમાં આવ્યા, નીલકંઠ વર્ણી વેશે લોજમાં સ્વામિનારાયણ ભગવાન, તમે એક વિચાર કરો, 11 વર્ષની ઉંમરે જેણે ઘર છોડી દીધું હોય, શરીરની અને બિલકુલ પરવા નહીં, દુનિયાના વસ્તુ પદાર્થની પરવા તો નહીં, એને પોતાના શરીરની નહીં, નદીઓમાં શરીરને તણાતું મૂકી દે, જંગલોમાં મહારાજ ફરતા આખા ભારતના વિચરણ કર્યું, જ્યાં રાત પડે ત્યાં સુઈ જવાનું, ખાવા મળે તો ઠીક, ન મળે તો કાંઈ નહીં, નહીં કોઈ દી પશુ પક્ષીની બીક, હિંસક પ્રાણીઓની બીક, નહીં ટાઢ તડકાની બીક, કોઈ દી કપડું ભેગું રાખ્યું નહીં. નીલકંઠ વર્ણીનો વેશ જોવો તમે, ખુલ્લું શરીર, સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદી દુઃખદ ખલું, વનમાં રહેવું એ દુઃખદ હતું, હા, પણ છતાંય પોતે આત્મદર્શી હતા, હું તો આત્મા છું, એટલે વનમાં ફરતા રહ્યા, કોઈ જગ્યાએ આસક્તિ નહીં. રાજાઓ રાજ આપે તો કે નહીં, મઠાધિપતિઓ મઠ આપે તો કે હું એટલા માટે નથી ઘરે જ નીકળ્યો, કોઈ જગ્યાએ આસક્તિ નહીં, નહીં ધનમાં, નહીં સ્ત્રીમાં, નહીં ખાન પાન માન સન્માનમાં, ક્યાંય નહીં. બુટોલપુરની રાણી કે મારી બે કન્યા પરણાવું રાજ દઈ દઉં, રાતે ભાગી નીકળે અહીંયાથી, લ્યો હે અટાણા, 40-40 વર્ષ અને કોકે કન્યા છે જોવા જાવ, અટાણે કોરોનામાં ઉપડે, લ્યો હે મહારાષ્ટ્રમાં એમપી અને મુંબઈમાં છે તો ચાલો વાંધો નહીં, કે કોરોના ત્યાં દવા લઈ લેવું, પણ ઓલા નહીં. કોઈ જગ્યાએ આસક્તિ, આવા યોગી હતા સ્વામિનારાયણ ભગવાન. તમે આમ જુઓ ને, રણજીતસિંહ રાજાએ કીધું રાજ આપવું તો કે નહીં, બુટોલપુરની રાણી તો કે નહીં, મઠાધિપતિ શ્રીપુરના મઠાધિપતિ કે તમે અહીં રહી જાઓ આખો મઠ ઓપી દો તો કે નહીં, આવા યોગી સંસારમાં ક્યાંય આસક્તિ નહીં. અને આ સત્સંગમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને સતત એમ કહેતા કે ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થાય એટલે આપણે જંગલમાં ભજન કરવા પયું જાવું, આવા યોગી. પણ પછી રામાનંદ સ્વામી એમના ગુરુએ એને જવાબદારી સોંપી અને પછી સ્વામિનારાયણ ભગવાને આખા ગુજરાતમાં લોકોના હિત માટે જે વિચરણ કર્યું અને મહારાજ અક્ષરધામમાં જ્યારે ગયા પોતાના ધામમાં, અક્ષર ઓરડીમાંથી એક રૂપિયો નીકળ્યો નહીં, કોઈ દિવસ કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નહીં, અને રાજદાડો જનહિત માટે એણે વિચરણ કર્યું. આને હું કહું નિષ્કામ કર્મ યોગી. યોગી થઈ અને નિષ્કામ કર્મયોગી થવું ની બહુ કઠણ કામ છે. વાસનાવાળા તો કર્મયોગી હોય જ, અને જે નિરાસક્ત માણસ હોય તો એ યોગી બની જાય, એ ઝંઝટ કરે શું કરવા. પણ યોગીની સાથે નિષ્કામ કર્મયોગી થવું એ આપણને કૃષ્ણ ભગવાનમાં જોવા મળે, એ તમને સ્વામિનારાયણ ભગવાનમાં જોવા મળે, એ તમને ચાણક્યમાં 100% જોવા મળે.